जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हूँ जील झापड़िया नवयुग स्कूल ना वीडियो लेक्चर नी अंदर आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, प्रकरण बे एसिड बेइज अने क्षार। एसिड स्वादे खाटा होय छे, बेइज स्वादे तूरा होय छे, अने क्षार ए स्वादे खारा होय छे। विद्यार्थी मित्रों, आजे आपणे क्षार परिवार नी वात करवानी छे। तो ये जे क्षार जे छे ए बने छे कई रीते एनो आपणे विगते अभ्यास करिए। एसिड अने बेज वच्चे ज्यारे प्रक्रिया थाय छे, एसिड अने बेज ए बन्ने वच्चे ज्यारे तमे तटस्थीकरणनी प्रक्रिया करो छो त्यारे एक क्षार बने छे। पण ए क्षार एसिडिक छे, बेजिक छे के तटस्थ छे, क्षार कई प्रकारनो छे आपने केम खबर पड़शे? तो विद्यार्थी मित्रों, पहला आपणे एसिड ने समझी लीए के एसिड प्रबल एसिड होय अने निर्बल एसिड होय। पाणीनी अंदर नाखता संपूर्णपणे जो आयनीकरण पामता होय तो तेवा एसिड ने प्रबल एसिड कहे छे। प्रबल एसिड ए विद्यार्थी मित्रों त्रण छे, HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, HNO3 એટલે નાઇટ્રિક એસિડ, અને H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ। તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ એસિડ જે છે એ પ્રબળ છે, બાકીના જે એસિડ છે એ નિર્બળ એસિડ છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બેઝની વાત કરીએ। पोटेशियम हाइड्रोक्साइड अने सोडियम हाइड्रोक्साइड आ बे जे छे ई बे बेज छे, बाकीना बधा जे बेज छे ए निर्बल बेज छे। KOH अने NaOH ए बे प्रबल बेज छे, जेने पाणीनी अंदर नाखता संपूर्णपणे ए आयनीकरण पामे छे, एटले के धन अने ऋण आयनोमां रूपांतरित थाय छे, द्रव्य थई जाय छे। સાવ સાદી ભાષામાં કેવું હોય તો તે ઓગળી જાય છે, ભળી જાય છે, એવું કહી શકાય મિત્રો। તો પ્રબળ બે બેઝ કયા કયા? NaOH અને KOH, બાકીના બધા જે છે એ નિર્બળ બેઝ તરીકે વર્તે છે। વિદ્યાર્થી મિત્રો, ત્રણ એસિડ પ્રબળ છે અને બે બેઝ પ્રબળ છે। જ્યારે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને જે ક્ષાર ઉત્પન્ન થાય એ હંમેશા તટસ્થ હોય છે। હવે બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કે પ્રબળ એસિડ હોય અને નિર્બળ બેઝ હોય તો જે પ્રબળ છે એ પ્રકારનો ક્ષાર બનશે। જો એસિડ પ્રબળ હશે તો એનાથી ઉત્પન્ન થતો જે ક્ષાર છે એ એસિડિક સ્વભાવ ધરાવતો હશે, એટલે એની pH 0 અને 7 વચ્ચે હોય છે। પણ જો વિદ્યાર્થી મિત્રો પ્રબળ બેઝ હોય અને નિર્બળ એસિડ હોય, ખાસ યાદ રાખજો મિત્રો, જે પ્રબળ હોય એવો ક્ષાર મળશે। જો એસિડ અને બેઝમાં એસિડ પ્રબળ લેશો તો એસિડિક ક્ષાર મળશે, પ્રબળ બેઝ લેશો અને નિર્બળ એસિડ લેશો તો બેઝિક મળશે ક્ષાર, અને બંને પ્રબળ લેશો ત્યારે તટસ્થ મળે છે। આ ખાસ ધ્યાન રાખજો। હવે એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે એ ખબર કેમ પડે? આની પહેલાના વિડીયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લીધી છે કે જ્યારે 1909 અંદર જૈવ રસાયણ વૈજ્ઞાનિક SPL સોરેન્સન નામના વૈજ્ઞાનિકે pH માપક્રમ આપ્યું, 0 થી અને 14 સુધી વિસ્તરેલું છે। 0 અને 7 વચ્ચે હોય તો તેવા જલીય દ્રાવણ એસિડિક હોય છે, અને તમે એનું આયનીકરણ કરો તો H+ આયન ઉત્પન્ન કરતા હોય છે, અને 0 અને 7 વચ્ચે હોય તો તટસ્થ, સોરી 0 અને 7 વચ્ચે હોય તો એસિડિક, એક્ઝેટ 7 હોય તો તટસ્થ,
અને 7 અને 14 ની વચ્ચે હોય તો બેઝિક પ્રકૃતિ ધરાવતા હોય છે. એસિડિક જલીય દ્રાવણનું આયનીકરણ કરતા H+ આયન ઉત્પન્ન થાય છે અને બેઝિક જલીય દ્રાવણ હોય એનું આયનીકરણ કરો તો OH- આયન ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસિડ બેઝ ઉપરથી ક્ષાર કઈ રીતે બને છે, એ ક્ષારનો સ્વભાવ કેવો છે એની ચર્ચા આજે આપણે કરવાની છે. તો પહેલો ઉપયોગમાં લીધેલો જે એસિડ છે એની વાત કરીએ. મેં એસિડ લીધેલો છે હાઇડ્રોક્લોરિક એસિડ, અને બેઝ તરીકે ઉપયોગમાં લીધેલો છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બંનેનો નેચર જે છે એ પ્રબળ છે. હાઇડ્રોક્લોરિક એસિડ અને NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બંને પ્રબળ છે. બંને વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થશે એટલે કે પહેલા આપણે એનું આયનીકરણ કરીએ. H પ્લસ Cl માઇનસ Na પ્લસ OH માઇનસ. આ નો પ્રક્રિયકનો ધન આયન બી પ્રક્રિયકના ઋણ આયન સાથે જોઈન થાય તો પાણી બનાવે. પછી મેં જે બોક્સ બનાવ્યું છે NaCl એ આપણા માટે ક્ષાર છે, અને ક્ષાર જે છે એ હંમેશા સ્વાદે કેવા હોય છે, ખારા હોય છે. તો આ HCl અને NaOH બંને વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થઈ અને ક્ષાર કયો બનશે, NaCl, જેને આપણે નમક અથવા તો મીઠા તરીકે ઓળખીએ છીએ. એ મિત્રો તટસ્થ છે, માટે ખોરાકમાં આપણે એનો ઉપયોગ પણ કરીએ છીએ, બરાબર. હવે એવો જ આપણે બીજો ક્ષાર જોઈએ, નાઇટ્રિક એસિડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આ વિદ્યાર્થી મિત્રો બંને પ્રબળ પ્રકારના છે. નાઇટ્રિક એસિડ પણ પ્રબળ એસિડ છે અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એ પણ પ્રબળ બેઝ છે. બંને પ્રબળ પ્રબળ છે તો જે ક્ષાર બને છે એ કઈ પ્રકૃતિ ધરાવતો હશે, એ તટસ્થ હોય છે, બરાબર. તો આનામાંથી આયનીકરણ કરીએ તો K+ અને OH- માઇનસ છૂટા આયન પડશે, H+ અને NO3- માઇનસ આયન છૂટા પડશે. આનો ધન આયન આના ઋણ આયન સાથે પાણી બનાવશે, આનો ધન આયન આના ઋણ આયન સાથે ક્ષાર બનાવશે, એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ બને છે. બંને પ્રબળ હોવાથી જે ક્ષાર ઉત્પન્ન થાય છે એ તટસ્થ પ્રકૃતિનું હશે, એટલે કે એની pH વેલ્યુ જે છે એ એક્ઝેટ 7 હશે. આ બંને NaCl અને KNO3 છે એની pH વેલ્યુ એક્ઝેટ કેટલી હશે, 7 હશે. મિત્રો હવે આપણે જોઈએ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ. NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે એ નિર્બળ બેઝ તરીકે વર્તે છે. બંનેનું આયનીકરણ કરીએ, H+ અને Cl- NH4+ અને OH- A પ્રક્રિયકનો ધન આયન B પ્રક્રિયકના ઋણ આયન સાથે જોઈન થાય એટલે પાણીનો અણુ બનશે, NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ બને છે. મિત્રો આ જે ક્ષાર બેનો એમોનિયમ ક્લોરાઇડ એ કેવી પ્રકૃતિ ધરાવતો હશે, ચાલો જોઈએ. પ્રબળ એસિડ છે અને નિર્બળ બેઝ છે, તો બંનેમાંથી પ્રબળ કોણ છે, તો કે એસિડ, તો એ ક્ષાર મળશે એ એસિડિક પ્રકૃતિ ધરાવતો હશે. બીજું જોઈએ, H2SO4 અને ઝીંક હાઇડ્રોક્સાઇડ આ આપણા માટે પ્રબળ એસિડ છે. ધ કિંગ ઓફ ધ કેમિસ્ટ્રી, રસાયણ વિજ્ઞાનનો રાજા કહેવામાં આવે છે. આનું આયનીકરણ કરીએ, H2SO4 નું 2H+ અને બહુપરમાણ્વીય આયન છૂટો પડશે, SO4 માઇનસ 2. આનું આયનીકરણ કરીએ, Zn+2 સહગુણકમાં 2 લખીશું અહીંયા, 2OH માઇનસ. શું કામ, તો કે Zn સંયોજકતા 2 છે એટલા માટે. એ પ્રક્રિયકનો ધન આયન બી પ્રક્રિયકના ઋણ આયન સાથે, હાઇડ્રોજન 2 હશે, હાઇડ્રોક્સાઇડ પણ 2 છે તો 2 કોમન કાઢશું અને પાણીના અણુ 2 બનશે, અને બી પ્રક્રિયકનો ધન આયન એ પ્રક્રિયકના બહુપરમાણ્વી આયન સલ્ફેટ સાથે સંયોજાય, ઝીંક સલ્ફેટ બનાવે છે. એટલે આ ઝીંક સલ્ફેટ જે છે એ ક્ષાર બનશે, પણ કેવી પ્રકૃતિ ધરાવતો હશે જોઈએ. પ્રબળ એસિડ છે અને નિર્બળ બેઝ છે, તો એ
એસિડિક સ્વભાવ ધરાવતો હશે એટલે ઝીંક સલ્ફેટ જે છે એનો સ્વભાવ કેવો હશે એસિડિક ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડની કોપર હાઇડ્રોક્સાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવીએ તો H2SO4ની જે રાસાયણિક પ્રક્રિયા છે મિત્રો બરાબર આનું આયનીકરણ કરશો તો 2H પ્લસ SO4 માઇનસ 2 CuSO Cu પ્લસ 2 2OH માઇનસ બને છે એ પ્રક્રિયકનો ધનાયન બી પ્રક્રિયકના ઋણાયન સાથે એટલે કે પાણીના બે અણુ છૂટા પડશે અને કોપર સલ્ફેટ મળે છે તો કોપર સલ્ફેટ એ એસિડિક સ્વભાવ ધરાવતું હશે એવી જ રીતે એસિટિક એસિડ કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહનું બીજા નંબરનું સભ્ય છે ચોથા ચેપ્ટરમાં આપણે આવે છે મિત્રો અને વિનેગાર તરીકે પણ ઓળખવામાં આવે છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રીના નિયમ અનુસાર એને ઇથેનોઇક એસિડ પણ કહેવામાં આવે છે બરાબર તો એ નિર્બળ એસિડ છે અને પ્રબળ બેઝ છે NaOH બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો આ થોડુંક આનું આયનીકરણ જુદું થાય છે 2-3% પાણીની અંદર નાખતા એનું 4-5 કે 2-3% જેટલું જ આયનીકરણ થતું હોય છે વધારે દ્રાવ્ય કે ઓગળતો નથી પણ આનું આયનીકરણ જરા જુદી રીતે થાય છે મિત્રો CH3COO- અને H+ આયન છૂટો પડે છે અને H+ આયન છે એ અહીંયા OH- આયન સાથે સંયોજ પાણી બનાવે છે અને અહીંથી N છૂટો પડી જે સોડિયમ છે Na કે આની સાથે સંયોજાય છે અને આપણું સૂત્ર થશે CH3COONa એટલે કે સોડિયમ એસિટેટ બેઝિક પ્રકૃતિ ધરાવે છે શું કામ બેઝિક તો કે ઉપયોગમાં લીધેલો બેઝ છે એ કેવો છે તો કે પ્રબળ છે અને આ એસિડ કેવો છે તો કે નિર્બળ એસિડ છે જે પ્રબળ હોય એની અસર એના ક્ષારની અંદર વર્તતી હોય છે અહીંયા પ્રબળ જે છે એ બેઝ છે તો બેઝિક બને છે અહીં વાત કરીએ પ્રબળ એસિડ છે તો એસિડિક સ્વભાવ ધરાવતો ક્ષાર મળે છે આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કાર્બોનિક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા આપણને Na2CO3 ઘણી વખત રમૂજી માટે એને આપણે નટુકો3 પણ કહેતા હોઈએ છીએ સોડિયમ કાર્બોનેટ ક્ષાર છે એ બેઝિક નેચર ધરાવે છે શું કામ તો કે કાર્બોનિક એસિડ છે એ નિર્બળ એસિડ છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ પ્રબળ બેઝ છે એટલે જે પ્રબળ હોય એ પ્રકારનો નેચર ક્ષાર ધરાવે આવતો હોય છે તો અહીંયા પ્રબળ બેઝ હોવાથી એ બેઝિક ક્ષાર મળે છે બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો મનુષ્ય હોય પૃથ્વી પરનું કોઈ પણ પ્રાણી હોય તો બધાને પોતપોતાના પરિવાર હોય છે તો વિદ્યાર્થી મિત્રો ક્ષારને પણ પરિવાર છે તો આપણે ક્ષાર પરિવાર વિશે અભ્યાસ કરીએ એની વ્યાખ્યા જોઈ લઈએ એક સમાન ધન આયનો અથવા એક સમાન ઋણ આયનો ધરાવતા મૂલકોને એ ક્ષારોને ક્ષાર પરિવારના સભ્યો કહેવાય છે હવે આપણને પ્રશ્ન એમ થાય કે એક સમાન ધન આયન એટલે શું તો કે આમાં આપણે ક્ષાર ગોતીએ જુઓ અહીંયા સોડિયમ છે આનું આયનીકરણ કરો તો Na+ મળે પછી આનું આયનીકરણ કરો તો એ આપણને +1 મળે સોડિયમનો ધન ક્ષાર સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એમાં પણ Na+ મળે તો વિદ્યાર્થી મિત્રો જેમાં આપણે આયનીકરણ કરતા એક સમાન ધન આયનો મળતા હોય આયન એટલે મૂલકો અહીંયા આપણને આપ્યું છે કે એક સમાન ધન અથવા એક સમાન ઋણ આયનો અથવા તો મૂલકો ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહે છે એવું જરૂરી નથી કે તમે ધન આયનો જ લઈ શકો ઋણ આયનો પણ લઈ શકો મિત્રો તો આ જે NaCl છે તો આમાં Cl છે ઋણ આયન તો અહીંયા પણ એમોનિયમ ક્લોરાઇડની અંદર પણ Cl છે તો આ બંને પણ એક જ ક્લોરાઇડના
સારના પરિવારના સભ્યો કહી શકાય, કેમ કે બંનેમાં કયો આયન સરખો છે અથવા કયા મૂલકો સરખા છે, તો કે સીએલ માઇનસ. એ પછી બંને ધન હોય તોય ભલે અને ઋણ હોય તોય ભલે. જો ધનને ધ્યાનમાં લઈએ તો એ બધાય ધાતુ આયનો હોય, અને ઋણને ધ્યાનમાં લઈએ તો બહુ પરમાણ્વી આયનો હોય, પરમાણુ હોય, કોઈ પણ હોઈ શકે, પણ સરખા હોવા જોઈએ. માત્ર સંયોજકતા નહીં, તત્વ પણ જોવામાં આવે છે, ખાસ યાદ રાખજો મિત્રો. તો અહીંયા આપણે એ એક જ ક્ષારના પરિવારના સભ્યો કેટલા છે એના ઉપર આપણે દ્રષ્ટિ કરીએ. સોડિયમ ક્ષારના પરિવારના સભ્યો આપણે જોતા હોય તો કઈ રીતે મળે, તો કે NaCl, તો કે સોડિયમ ક્લોરાઇડ, આનું આયનીકરણ કરો તો Na પ્લસ અને Cl માઇનસ મળે છે. તો ધનમૂલક કયો થશે આપણા માટે? જુઓ, લખીએ Na પ્લસ અવસ્થા એકવિયસ અને Cl માઇનસ અવસ્થા એકવિયસ, તો આનો ધનમૂલક Na છે. આનું આયનીકરણ કરીએ મિત્રો તો CH3COO- અને પ્લસ Na પ્લસ, તો આમાં પણ આપણને Na પ્લસ મળે છે. Na2CO3 આની વાત કરીએ મિત્રો તો 2Na પ્લસ અવસ્થા એકવિયસ અને CO3-2 અવસ્થા એકવિયસ, તો આમાં પણ 2Na પ્લસ મળે છે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, આનું તમે આયનીકરણ કરો મિત્રો તો Na પ્લસ અવસ્થા એકવિયસ પ્લસ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાં HCO3- અવસ્થા એકવીસ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમે જોઈ શકો છો સોડિયમ ક્ષારના પરિવારમાં બધામાં Na પ્લસ આયન જે છે, એટલે કે ધનમૂલક એક સરખો છૂટો પડે છે. તો આ જે બધા ક્ષાર જે છે એ સોડિયમ ક્ષારના પરિવારના સભ્યો છે તેમ કહી શકાય. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે ક્લોરાઇડ ક્ષારના પરિવારની વાત કરીએ તો Na પ્લસ અવસ્થા એકવિયસ, Cl માઇનસ અવસ્થા એકવિયસ, NH4 પ્લસ અવસ્થા એકવિયસ અને Cl માઇનસ અવસ્થા એકવિયસ. આમાં તમે જોશો તો Cl માઇનસ જે છે એ ઋણમૂલક છે, તો એ બંનેમાં સરખા છે. આપણે Na અને NH4 જોવાના નથી, કેમ કે ઋણમૂલકો એટલે કે ઋણ આયનોને ધ્યાનમાં લીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે ક્ષારને પણ પરિવાર હોય છે. એસિડ પ્રબળ હોય, પ્રબળ બેઝ હોય, બંને પ્રબળ હોય, અને જો તટસ્થીકરણની પ્રક્રિયા થાય તો મિત્રો તટસ્થ પ્રકારનો ક્ષાર બને. એસિડિક હોય અને નિર્બળ બેઝ હોય, તો હંમેશા નિર્બળ હોય એવો ક્ષાર મળતો નથી. જે પ્રબળ હોય એ પ્રકારનો ક્ષાર મળે છે. આપણે ફરી વખત એક રિવિઝન કરી લઈએ. જુઓ, આ જે છે એ પ્રબળ છે, આ પણ પ્રબળ છે, આ પણ પ્રબળ છે. શોર્ટકટ રીતે જોઈએ, આ પણ પ્રબળ છે, આ પણ પ્રબળ છે, આ બંને નિર્બળ છે. ખાસ યાદ રાખો, નિર્બળ. જુઓ, આ બંને કેવા છે? પ્રબળ. જ્યારે પ્રબળ પ્રબળ ભેગા થશે ત્યારે તટસ્થ જ બને છે. જુઓ, પ્રબળ પ્રબળ તટસ્થ, બરાબર મિત્રો? પણ પ્રબળ એસિડ છે અને આ જે છે એ કેવું છે? તો કે નિર્બળ છે. પ્રબળ નિર્બળ, તો પ્રબળ કોણ છે? તો કે એસિડ. માટે ક્ષાર મેળવી કેવો મળ્યો? તો કે એસિડિક મળ્યો, બરાબર. હવે પ્રબળ એસિડ અને આ જે બેઝ છે એ કેવી પ્રકૃતિ ધરાવતો હશે? નિર્બળ. તો પ્રબળ એસિડ છે માટે એસિડિક મળે છે. એવી જ રીતે પ્રબળ એસિડ છે, આ કેવું છે? તો કે નિર્બળ છે. તો આપણને પ્રબળ કોણ છે? એસિડ. તો એસિડિક મળે છે. હવે અહીંયા જોઈએ, આ બે નિર્બળ છે પણ આ બંને જે છે એ પ્રબળ છે. તો પ્રબળ એસિડ નિર્બળ, પ્રબળ બેઝ હોવાથી બેઝિક મળે છે. આમાં પણ સેમ ટુ સેમ એ રીતે. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો લેક્ચરની અંદર
આખું ક્ષાર પરિવાર સમજાઈ ગયું હશે. જો ન સમજાય તો કમેન્ટ કરજો. આવતા લેક્ચરની અંદર અથવા તો જ્યારે આપણે રૂબરૂ મળીશું ત્યારે ડાઉટ સોલ્વ કરીશું. ભારત માતા કી જય. જય વિજ્ઞાન, જય ભારત.